પરોપકારાં વહંતિ નદ્યા, પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય દુહંતિ ગાવા, પરોપકારાર્થમિદં શરીરમ. જ્યારે વરસાદ આવે ત્યારે માતા ધરતી પ્રસન્ન થઈ જાય છે, એની અંદરના બીજ અંકુરિત થાય છે અને ઉપરનું આવરણ વસ્ત્ર પહેરવા લાગે છે. બધી જ હરિયાળી છવાઈ જાય છે, અલગ અલગ પ્રકારના રૂપ રંગ સૃષ્ટિ ધારણ કરે છે અને સૂર્યના તાપથી તપ્ત થયેલી માતા ધરતી નવું રૂપ ધારણ કરીને ખીલી ઉઠે છે. એવી જ રીતે આપણું શરીર અને આપણું મન પણ વરસાદથી ખીલી ઉઠે છે. સમગ્ર સૃષ્ટિ પરોપકાર માટે છે. નદીઓ બારે માસ પરોપકાર માટે વહે છે, એ તો સાગરને મળવા જાય છે, પણ રસ્તામાં આવતી બધી જગ્યાએ એ પોતાનું પાણી આપતી જાય છે, પોતાના માટે એ પાણી રાખતી નથી. સૃષ્ટિને સુંદર બનાવવા માટે તે સતત વહે છે. પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે. ફળ, ફૂલ, પાન, મૂળિયા બધું જ એ પરોપકાર માટે આપી દે છે. કોઈ પથ્થર મારે તો પણ વૃક્ષ ફળ આપે છે. ગાય માતા વનસ્પતિ અને ઘાસ ખાઈને આપણને દૂધ આપે છે. એનું છાણ અને મૂત્ર આપણને ખેતીમાં પોષણ આપે છે. એ આપણા માટે જીવનદાયી છે. દૂધ, છાશ, ઘી, માખણ બધું જ એ આપે છે. એમ આપણું શરીર પણ પરોપકાર માટે છે. પરોપકારથી જ જીવન ઉન્નત બને છે. સંતોના જીવન પણ વૃક્ષ, નદી અને ગાયની જેમ પરોપકારી હોય છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી, તો કોઈ સંતે ગાયોની સેવા કરી, કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. એવા જ પરમ સંત મગનદાસ મહારાજને આજે આપણે વંદન કરીએ. ગુજરાતમાં મહેસાણા પંથકના ધોળાસણ ગામે પ્રજાપતિ પિતા કચરદાસ અને માતા રૂખીબાના ઘેર સંવત 1980ના પોષ સુદ બીજને ગુરુવારના દિવસે સંત મગનદાસ મહારાજનો જન્મ થયેલ. માતા પિતા બંને ભક્તિભાવવાળા, પણ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી. માંડ માંડ ઘરનું ગુજરાન ચાલે. 7 વર્ષની ઉંમરે બાળ મગનદાસ મહારાજને શાળામાં ભણવા બેસાડ્યા. ભણવામાં હોશિયાર, પણ પુસ્તકો શેના લેવા. ઘરમાં રાતી પાય પણ નહીં એટલે કોઈના જૂના પુસ્તકો લઈ અને શાળામાં ભણવા જતા. શાળામાં મીઠા રાગે ધૂન ગૌરાવતા. ક્યારેક ગામના રામજી મંદિરે ભજન કીર્તન સાંભળવા જાય. સાધુ સંતોની સેવા કરે. પ્રભુ ભજવાની ખૂબ જ તાલાવેલી એટલે ક્યારેક આવડે એવા ભજનો પણ ગાય. યુવાન વયે માં સૂરજબા સાથે વિવાહ થયા. છૂટક મજૂરી કરી પોતાનો માટીના વાસણ બનાવવાનો ધંધો કરે. એવા કુંભાર જ્ઞાતિમાં જન્મિયા, અજી કરતા માટીનું કામ. એવા કુંભાર જ્ઞાતિમાં જન્મિયા, એવી સેવા રે કરતા સાધુ સંતની, અજી ભજતા શ્રી ભગવાન. એવા કુંભાર જ્ઞાતિમાં જન્મિયા. આમ બંને પતિ પત્ની પોતાનું સ્વકર્મ કરે અને સાધુ સંતોની સેવા કરતા જાય ને હરિનું નામ સ્મરણ કરતા જાય. સ્મરણ કરતા કરતા ભજનનો રંગ લાગ્યો. સંતો ભક્તોના સત્સંગમાં એક દિવસ લાલજી રામનો મિલાપ થયો અને શ્રી મોહનદાસ મહારાજ પાસે શિષ્યત્વ સ્વીકારી બોધ લીધો. ગુરુના આદેશ મુજબ ગોકળગઢ ગયા. ત્યાં જિજ્ઞાસુ અને પ્રેમી ભક્તોને સતનો માર્ગ દેખાડ્યો. સંવત 2029માં પોતાના માદરે વતન ધોળાસણમાં પધાર્યા. સંત મગનદાસ મહારાજ કહેતા
કે ચોરી ન કરવી, તેમજ કોઈના પ્રત્યે વિશ્વાસઘાત ના કરવો, કોઈની નિંદા કુથલી કરવી નહીં, અખાજ ખાવું નહીં, જુગાર રમવું નહીં, કોઈનો દ્વેષ કરવો નહીં અને કોઈના ઉપર ક્રોધ ના કરવો. સંત મગનદાસ મહારાજની થોડી સાખીઓ જોઈએ તો, દેહ છૂટે ઘર છૂટે પણ વાસના છૂટે નહીં, અનેક વાર અવતાર ધરતો ફરે, 84 માથે થઈ, આ કાયા તો અમર નથી, ભલે સોના ચાંદીથી તોલો, કાચી કાયા નાશવંત છે, માટે જ્ઞાન કમાડ તમે ખોલો. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું રે, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે, અધર્મથી ઓસરવું રે. બડે ગયે બડાઈ મેં રોમે રોમ અહંકાર, સદગુરુ કે પરચે બિના ચારો વરણ ચમાર, કબીર કમાણી આપકી કભી ન નિષ્ફળ જાય, બોવે પેડ બબુલ કા તો આમ કહાં સે થાય. સંત મગનદાસ મહારાજે અનેક રચનાઓ આપી છે જે જ્ઞાન પ્રકાશ નામે પ્રગટ થયેલ છે. સંત મગનદાસ મહારાજ કહે છે, ચોરી જારી મત કરો, મત પીવો મદિરાય, માંસ જુગારી ન કરો, એ હી બડી માણસાય. સંત નિરાત મહારાજની ધારામાં ખીલેલું ફૂલ એવા સંત મગનદાસ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.